નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં તો મિત્રો આજે આપણે આ વિડિયોમાં પેન્શન સહાય યોજના વિશે માહિતી મેળવીશું તે પહેલાં જો આપણી આ ચેનલ પર નવા આવેલા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બે લાયકોન પ્રેસ કરી અને ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતીનો વિડીયો મૂકવામાં આવે ત્યારે તેનું નોટિફિકેશન તમારા મોબાઈલ પર મળી જાય તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક પેન્શન સહાય યોજના મેળવો રૂપિયા એક હજારનું પેન્શન તો જુઓ તમને લાભ મળશે કે નહીં અને આ યોજનાનો લાભ કોને ક્યારે અને કેવી રીતે મળશે તે અંગેની સંપૂર્ણ માહિતી જોવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી અને આ યોજના અન્વયની સંપૂર્ણ માહિતી તમને મળી જાય તો મિત્રો આ જાહેરાત નિયામક સમાજ સુરક્ષા ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા આપવામાં આવેલ છે અને આ પેન્શન સહાય છે ગુજરાત મેન્ટલી ડિસેબલ પેન્શન સ્કીમ એટલે કે જે લોકો મેન્ટલી ડિસેબલ છે તેમને આ પેન્શન સહાયનો લાભ મળવાપાત્ર થશે એંસી ટકા કે તેથી વધુ મંદ બુદ્ધિ અથવા બૌદ્ધિક અસમર્થતા ધરાવતા દિવ્યાંગોને આવક મર્યાદાના બાદ સિવાય માસિક રૂપિયા એક હજારની સહાય આપવાની યોજના અમલમાં મૂકવામાં આવેલ છે જેમાં નીચે મુજબની પાત્રતા ધરાવતા દિવ્યાંગ વ્યક્તિઓને લાભ મળવાપાત્ર છે તો પાત્રતાના ધોરણો જોઈએ તો એંસી ટકા કે તેથી વધુ મંદ બુદ્ધિ અથવા બૌદ્ધિક અસમર્થતા ધરાવતા ઝીરોથી ઓગણ એંશી વર્ષની ઉંમર ધરાવતી દિવ્યાંગ વ્યક્તિઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે અને આવક મર્યાદાનો કોઈપણ જાતનો બાધ નથી એટલે કે આવક મર્યાદાને ધ્યાને લીધા સિવાય આ એક હજારનું પેન્શન મળવાપાત્ર થાય છે પણ તેઓને એસી ટકા કે તેથી વધુ બુદ્ધિ હોવા જોઈએ અથવા તો બૌદ્ધિક અસમર્થતા ધરાવતા હોવા જોઈએ સમાજ સુરક્ષા કચેરી દ્વારા અમલીકૃત સંત સુરદાસ યોજના અને ઇન્દિરા ગાંધી નેશનલ ડિસેબિલિટી પેન્શન યોજના હેઠળ હાલમાં લાભ લઈ રહેલ એસી ટકા મેન્ટલ રિટ્રેડેશન એટલે કે એમઆર અને બૌદ્ધિક અસમર્થતા જે દિવ્યાંગતા ધરાવતા હોય તેવા લાભાર્થીઓનો આ યોજના હેઠળ સમાવેશ કરવામાં આવેલ હોય તેઓએ પુનઃ અરજી કરવાની નથી એટલે કે જે સંત સુરદાસ યોજના તથા ઇન્દિરા ગાંધી નેશનલ ડિસેબિલિટી પેન્શન સ્કીમ હેઠળ જે લોકો લાભ લેશે તેઓનો આ યોજના હેઠળ સમાવેશ કરી લેવામાં આવેલ છે જેથી કરી અને તેઓએ ફરીથી નવેસર અરજી કરવાની રહેતી નથી અને આ યોજનાનો લાભ લેવા માટે સંબંધિત જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરીએથી નિયત નમૂનાનું અરજી ફોર્મ મેળવી અને જરૂરી આધાર પુરાવા સાથે રજૂ કરવાનું રહેશે તેમજ વધુ માહિતી માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે તો આમ જે લોકો એસી ટકા કે તેથી વધુ મંદબુદ્ધિ અથવા તો બૌદ્ધિક અસમર્થતા ધરાવતા હોય તેવા ઝીરોથી ઓગણસી વર્ષની ઉંમર ધરાવતી દિવ્યાંગ વ્યક્તિઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે તો આપની આસપાસમાં જો કોઈ આવા લોકો ધ્યાને આવે તો તેઓને આ પેન્શન સ્કીમમાં ફોર્મ ભરવા માટે પ્રેરિત કરવા વિનંતી જેથી કરી અને તે લોકોને પણ આ યોજનાનો લાભ મળી શકે તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ વંદે માતરમ